નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એચબીએન ટીવી ન્યૂઝ. જોઈએ આજના મહત્વના સમાચાર મહેસાણાથી. આજથી ભાદરવી પૂનમના મહામેળાની શરૂઆત. અંબાજીમાં 7 દિવસીય મેળાને લઈ અંબાજી તરફના માર્ગો જયંબેના નાદથી ગુંજી ઉઠ્યા. મા અંબાના ધામમાં જતા પદયાત્રીઓ માટે યુવા ક્ષત્રિય સેના વિસનગર દ્વારા કરવામાં આવ્યું કેમ્પનું આયોજન. સતત 5 દિવસ સુધી મેડિકલ તેમજ નાસ્તા પાણી સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે કેમ્પમાં. કેમ્પનું આયોજન યુવા ક્ષત્રિય સેના વિસનગર દ્વારા આયોજિત કરવામાં આવ્યું, જેમાં યુવા ક્ષત્રિય સેનાના પ્રદેશ અધ્યક્ષ અભિજીતસિંહ બારડ સહિત પ્રદેશ અને જિલ્લાના હોદ્દેદારો રહ્યા ઉપસ્થિત. બ્યુરો રિપોર્ટ, એચબીએન ટીવી ન્યૂઝ, વિસનગર. અભિજીતસિંહ, શું કહેશો આજે જે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે? આજે મા અંબાજીના દર્શનાર્થે જતા પદયાત્રાળુઓ માટે યુવા ક્ષત્રિય સેના અને અડકેશ્વરી દ્વારા આયોજિત વિસનગર ખાતે સતત બીજા વર્ષે ભવ્ય સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સંતો મહંતોના વડદસ્તે કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો અને અહીંયા અમારા યુવાનો દ્વારા, સંગઠન દ્વારા સતત પ્રયત્નશીલ એવા છીએ કે અદ્યતન સુવિધાઓ આપી શકાય, વ્યવસ્થા કરી શકાય, સગવડ અને સેવા આપી શકાય એ માટેના તમામ નવતર પ્રયોગો અહીંયા આપણે આ સેવા કેમ્પ કર્યા છે. કેટલા સમયથી યુવા ક્ષત્રિય સેના ગુજરાત ભરમાં સતત 13મા વર્ષે વિવિધ જગ્યાએ આપણા સેવા કેમ્પો થવા જઈ રહ્યા છે, પણ અહીંયા વિસનગર ખાતે બીજા વર્ષે મંગલ